જામકંડોરણા ખાતે આજે શરૂ થયેલ એચએસસી અને એસએસસી બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરી અને વેલકમ કરી શુભકામના પાઠવવામાં આવી. આજથી શરૂ થયેલ એસએસસી એચએસસી બોર્ડની પરીક્ષાના પ્રથમ દિને જામકંડોરણા ખાતે 3 સ્કૂલોમાં આપવામાં આવેલ બોર્ડની પરીક્ષાના કેન્દ્રો પર બોર્ડની પરીક્ષાના આપનાર વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરી વેલકમ કરી શુભકામનાઓ પાઠવવામાં આવી. જામકંડોરણા ખાતે આવેલ શ્રી સરદાર પટેલ શૈક્ષણિક સ્કૂલ સંચાલિત શ્રી કન્યા વિદ્યાલય, શ્રી લાલબહાદુર વિદ્યાલય તથા આલ્ફા વિદ્યાલય આ 3 સ્કૂલોમાં કુલ 988 પરીક્ષાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે, જેમાં શ્રી કન્યા વિદ્યાલયમાં 760 પરીક્ષાર્થીઓ, શ્રી લાલબહાદુર વિદ્યાલયમાં 300 પરીક્ષાર્થીઓ તેમજ આલ્ફા વિદ્યાર્થીઓમાં 28 પરીક્ષાર્થીઓ આજથી એસએસસી એચએસસી બોર્ડની પરીક્ષા આપનાર છે. આ સ્કૂલ પૈકી શ્રી કન્યા વિદ્યાલયમાં આજથી શરૂ થયેલ એસએસસી બોર્ડની પરીક્ષાના પરીક્ષાર્થીઓનો સ્કૂલના ટ્રસ્ટી શ્રી વિઠ્ઠલભાઈ બોદર, જામકંડોરણા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી દિગ્વિજયસિંહ જાડેજા, મામલતદાર કચેરી તરફથી નાયબ મામલતદાર શ્રી ગોંડલ્યા સાહેબ તેમજ સ્કૂલના નિયામક શ્રીમતી ભાવનાબેન બાલધાની સાથે બોર્ડની પરીક્ષામાં જેમની સુપરવાઇઝર તરીકે જવાબદારી અપાઈ છે તે તમામ શૈક્ષણિક સ્ટાફે હાજર રહી દરેક પરીક્ષાર્થી ભાઈ બહેનોનું કુમકુમ તિલક તથા પુષ્પગુચ્છ આપી અને મોટા મીઠા કરાવી મંગળ પ્રવેશ કરાવેલ હતો. ઉપસ્થિત સૌએ તમામ બોર્ડના પરીક્ષાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. આ જામકંડોરણા તમામ પરીક્ષા કેન્દ્રો તમામ સુવિધાઓ સાથે સીસીટીવીથી સજ્જ કરવામાં આવેલ છે. બોર્ડની પરીક્ષાના પ્રથમ દિને દરેક પરીક્ષાર્થી ભાઈ બહેનોમાં ખૂબ જ સારો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. નરેન્દ્ર પ્રિયદર્શી, સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ, શ્રી કન્યા વિદ્યાલય જામકંડોરણા. હું ડબરિયા લેખની, હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. આજે તારીખ 5/3/2020 રોજ અમારે એસએસસી બોર્ડ પરીક્ષાનું પ્રથમ પેપર શરૂ થાય છે. અમે લોકોએ ખૂબ જ સારી રીતે તૈયારી કરી છે. અમારા માટે શિક્ષકોએ પણ ખૂબ સરસ રીતે મહેનત કરી છે. અમને વારંવાર રિવિઝન કરાવીને અલગ અલગ રાઉન્ડ ટેસ્ટ લઈને પણ અમને પરીક્ષા આપવા માટે તૈયાર કર્યા છે. તેમજ અમુક સેમિનાર દ્વારા પણ માર્ગદર્શન આપતા સમજાવ્યું છે કે પરીક્ષા દરમિયાન અમુક લોકો નાપાસ થાય છે તો અમુક લોકો પાસ પણ થાય છે. પણ જે લોકો નાપાસ થાય છે તે લોકો હિંમત આવવી જોઈએ નહીં, પરંતુ તેને આગળ પરીક્ષા આપવા માટે પ્રયત્નો સતત ચાલુ રાખવા જોઈએ. અને જિંદગીમાં ક્યારેય આગળ વધવા માટે હિંમત આવવી જોઈએ નહીં. અને નાપાસ થયા છે તો પણ અમે હિંમત આવવા દઈશું નહીં, કારણ કે જિંદગીની હરેક ક્ષણ સુંદર રીતે જીવો. કારણ કે જ્યારે કોઈ જ નથી હોતું ત્યારે આપણે જિંદગી તો હોઈએ જ છે. દરેક માતા પિતાની ઈચ્છા હોય છે કે પોતાનું સંતાન ભણે ગણે અને આગળ વધે, તેમજ દરેક શિક્ષકની ઈચ્છા હોય છે કે પોતાના વિદ્યાર્થીઓને જ્ઞાન આપે અને તે સારી રીતે સફળ થાય તેમાં અને સાર્થક થાય. તેથી જ અમે અમારા માતા પિતા શિક્ષક તથા અમારી સંસ્થાનું નામ રોશન કરીશું અને સારી ટકાવારી સાથે પાસ થશું. આ પરીક્ષા સંપૂર્ણ સીસીટીવી કેમેરાથી સજ્જ રીતે લેવામાં આવશે. આ સંસ્થાના પ્રમુખ શ્રી જયેશભાઈ રાદડિયા તથા ટ્રસ્ટી સાહેબ, ગુજરાત સરકારના યુવા કેબિનેટ મંત્રી શ્રીએ પરીક્ષાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે. મારા તરફથી પણ બધા જ મારી જેમ આગળ જે વધવા માંગે છે અને પરીક્ષાઓ આપે છે તેના માટે બેસ્ટ ઓફ લક બધા જ વિદ્યાર્થીઓ માટે.